સહજાત્મ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ મરણ એટલે શું અસંખ્યાત પ્રદેશી આત્મા આ દેહમાંથી નીકળે ત્યારે બધા પ્રદેશો જે રોમે રોમમાં પરોવેલા છે તે ખેંચાઈને બહાર નીકળે પાણીનું એક વહેળું એટલે નીક વહેતી હતી તે બતાવી પરમપદૈવ મુનિઓને અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં કહે છે કે આ વહેળાને બંને કિનારેથી નીકો પાડવામાં આવે તો તે પાણી બધી નીકેથી મૂળ પ્રવાહથી છૂટું પડી નીકળી બીજી દિશામાં વહેવા માંડે તે રીતે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે વહે છે અમે મૃત્યુનું સ્વરૂપ જોઈ વળ્યા છીએ આ આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય પોતાના અધૂરા કામ જે બાકી રહી ગયા છે તે પૂરા કરવા લેન્ડ દેણનો હિસાબ ચૂકતે કરવા બીજી ગતિમાં જાય છે તે ઘર બદલીને મરણ કહેવાય છે વળી તે બીજે સ્થળે પણ અધૂરા કામ બાકી રહેતા જે નિયતકાળે બીજે બીજે જાય કરે કર્મ પ્રમાણે દંડ મળે છે શાહુકારને સારી કેદ શાહુકારની કેદ બીજાને નજર કેદ અને કોઈને ગુના પ્રમાણે સખત જાપતો સખત કેદ પણ મૂળમાં તો તે દંડ જ મળ્યો ચોવીસ દંડકમાં જે સજા ભોગવા કરે અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર આ ફેરબદલીને મરણ કહે છે જેલમાંથી છૂટ્યો નથી ત્યાં સુધી તે ચાલુ રહેશે જ્યારે બધો હિસાબ ચૂકતે થાય ચોગતી ચોપડા ચવનના ચૂકવે ત્યારે જીવને ભવ છેવટની એ છે દશા રામધામ આવીને વેસ્યા મૃત્યુ મરી ગયું રે લોલ હવે અમર થયો અબમ અમરભે નહીં મરેંગે ફેર અમરને મરણ ન હોય પણ જ્યાં સુધી દેહ ધરે ત્યાં સુધી દેહ ધરેનો દંડ ભોગવે અને દેહ છોડતા દુઃખી પણ થાય આ શરીરનો સ્વભાવ જ સડન પડન અને વિધ્વંસન છે એ મરવાનું જ છે જે જાયું તે જાય જન્મે તે મરે શરીર જન્મ્યું તે મરે પણ આત્મા બન્યો નથી સંયોગી તત્વ નથી અજન્મ છે તેને મરણ હોય નહીં શરીર એ આ જીવનો વાસ છે તેમાં શાશ્વત રહેવા અને મળેલ પદાર્થો પણ શાશ્વત કરવા જેવું મથે છે અને માથે મરણરૂપ કાળશે કાર તરાપ કરી ઊભો છે એટલે ભાવ મરણે પણ મરે છે સમયે સમયે અને આયુષ પૂરું થતાં પણ મરે છે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે તેરે સ્થિરાને જામખડા જુઓ અંધ્યારે ચો મરણનો વિચાર વૈરાગ્યની વૃદ્ધિને અર્થે છે જેમ જળ પૂદગલ દ્રવ્યો છે તેમ આત્મા પણ એક મૂલ દ્રવ્ય છે એક પણ પરમાણુ આ બ્રહ્માંડમાં નવું ઉત્પન્ન થાય નહીં કે એક પણ પરમાણુનો નાશ પણ થાય નહીં તે જ મુજબ એક પણ નવો આત્મા ઉત્પન્ન થાય નહીં ન તો એકે આત્માનો નાશ થઈ જાય અનંત વીર્યનો ધણી અનંતવાર નરકમાં પણ જઈ આવ્યો એક પણ પ્રદેશ તેનો ઘસાણો નથી આ ચૌદ રાજલોક આખું બ્રહ્માંડ પેટી પેક છે ફક્ત બાહ્ય રૂપ પર્યાય બદલે છે દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ અને એક સમય તે સૌ સમય આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય પલટાય એકવાર જાતિસ્મરણ જ્ઞાન થાય અને ભલે માત્ર એક જ ભાવ જણાય તો તો દ્રઢ પ્રતિતિ આવે કે પોતે અજન્મ છે પોતે મરે નહીં એવા પોતે અમર છે આમ ન થાય ત્યાં સુધી જેણે આ અનુભવ્યું છે તેનું માનવું એ જ એક ઉપાય છે પૂજ્ય બ્રહ્મચારીજી જાતિ સ્મૃતિ જ્ઞાનના પદમાં લખે છે સાત વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ મરણ સંસાર મરણનું સ્વરૂપ જાણે પછી મરણનો ભય લાગે નહીં તિમિરપટ ખસ્યું અને જવાબ મળ્યો કે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર અધૂરા કામ મૂકી જશે થશે નવ અવતાર કોઈ કામ બાકી નથી તેને પૂર્ણ કામતા થઈ ત્યાં સર્વજ્ઞતા છે આ જીવ અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે પરમપુની આ અનુભવવાણી વચનામું ત્રણસો સાહીઠમાં છે જૈસે કંચુક ત્યાગશે બીણસત નહીં ભૂજંગ દેહ ત્યાગશે જીવ પુનિંગ તે સે રહત અભંગ કાચળી મૂકવાથી સાપ મળતો નથી તેમ દેહ મૂકવાથી આ જીવ મળતો નથી ગીતાના બીજા અધ્યાયનો સોળમો શ્લોક છે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે તે સત પરમક કૃપાદેમે કહ્યું છે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ આ બીજા અધ્યાયનો વીસમો શ્લોક છે ન જાય તે મ્રિયતે વા કદાચ કાયમ રહે તે આત્મા છે અજોનિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીરે જે જન્મ્યો નથી તે મરવાનો નથી અને શાશ્વત જ છે આ જ અધ્યાયના ત્રેવીસમા શ્લોકમાં કહ્યું નૈનમ છિદનતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકો ન ચેને ક્લેદ્યન તાપો ન શોષ્યથી મારુત જેને મારવો હોય તો પણ ન મરાય આત્મા મરે એવી વસ્તુ જ નથી બોધ છે કે અર્જુન વિષાદ કરે છે અમારે શું લડવું અભિમન્યુ તો મરાયો રાજકોના માટે શ્રી કૃષ્ણ કહે છે કોઈ મરતું નથી તારા પણ ઘણા અને મારા પણ ઘણા ઘણા ભાવ થયા ચાલ બતાવું તારો અભિમન્યુ જો ઝાડની ડાળીએ તારો અભિમન્યુ પોપટ થઈને બેઠો છે અર્જુન કહે બેટા અભિમન્યુ અભિમન્યુ બોલી ઉઠ્યો બેટા બેટા નહીં કર હું તારો સત્તર વાર બાપ થયેલું એક વાર બેઠો થયો તેમાં તો બેટા બેઠા કરે છે આ જ અધ્યાયમાં બાવીસમો શ્લોક છે જીર્ણાની વાસંસી યથાવિહાય જૂનું વસ્ત્ર મૂકી નવું ગ્રહણ કર્યું તેમ શરીરનું પરિવર્તન માત્ર છે આત્મા મરતો નથી પણ પોતાની અતૃપ્ત ઈચ્છાઓથી નિર્ધારિત થયેલું એવું નવું ઘર તે ઘરમાં તે શરીરમાં ઉત્પન્ન થાય છે ભાડની જગ્યા બદલ્યા કરે છે ઈચ્છા મૃત્યુ એટલે ઈચ્છા મુજબનું મૃત્યુ નહીં પણ ઈચ્છાનું મૃત્યુ થાય તો જીવ અમર થઈ જાય કોઈ પણ ઈચ્છા થાય એ જ ખરું મરણ છે ઈચ્છા કાયા ઈચ્છા માયા ઈચ્છા છે જગ પાયા કહત કબીરાજો ઈચ્છા વિવર્જીત તાકા પાર ન પાયા ક્ષણ ક્ષણ ભયંકર મરણે આ જીવ રાચી રહ્યો છે શરીરનું મૃત્યુ તો ઉત્સવ છે રાજી થવા જેવું છે મનમાં પ્રસન્નતા આનંદ થાય એવું કરવાનું છે હવે સારો દેહ મળશે સારો સત્સંગ અને સારી ભક્તિ કરી શકાશે દસ પ્રાણ પાંચ ઇન્દ્રિયો માનવચન કાયા શ્વાસ અને આયુષ્ય આયુષ્ય પૂરું થતાં બધી જ સામગ્રી ઇન્દ્રિયો છે કાયા છે પણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ હવે આત્મસત્તા ગઈ આખી મેલ બંધ થઈ ગઈ અને મરણ કહેવાય છે ઉપનિષદમાં દ્રષ્ટાંત છે કે પાંચ ઇન્દ્રિયો અને શરીરના હાથ પગ અવયવોને જીવ સાથે તકરાર થઈ એક પછી એક ઇન્દ્રિયો હડતાલ પર ઉતરી આંખ કાન નાક અને પગ વગેરે બધા હડતાલ ઉપર વારા પછી વારા 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 પ્રમાણે એક પછી એક હડતાલે જાય છે ન દેખાય ન સંભળાય ન સુંઘાય કે પછી ન કોઈ વસ્તુ હાથથી પકડાય કે ન ચલાય તો પણ જીવી શકાય હવે જીવનો વારો આવતા જીવ કહે છે હું પણ હડતાલ ઉપર જાઉં બધી ઇન્દ્રિયો અને હાથ પગ એકી સાથે વિનંતી કરે છે જીવા બાપા જીવા બાપા તમે જશો નહીં અમે જઈએ તો આ ફેક્ટરીના ફક્ત અમુક ડિપાર્ટમેન્ટ જ બંધ રહેતા તમે જશો તો આખી ફેક્ટરી બંધ થઈ જશે આ જીવા બાપાની આ ફેક્ટરીમાં હડતાલ કે રાજીનામું તેને મરણ કહેવાય છે માત્ર આ બગડેલી ફેક્ટરી છોડી અને નવી ચાલુ થશે પણ આ અશાશ્વત વસ્તુને શાશ્વત કરવાની ઈચ્છા છે એટલે મરણ ભય લાગે છે જો તૈયારી કરી રાખી હોય તો તો દેહનું મૃત્યુ એ તો મૃત્યુ મહોત્સવ જેમ કે પ્રભુસિંહજી કહેતા દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ પંચ મહાભૂતમાંથી બનેલું અને પંચ મહાભૂતમાં વિલીન થવાવાળું આ શરીર પિંડે બ્રહ્માંડે જે કહેવાય છે તે યથા બ્રહ્માંડે તથા પિંડે જે બ્રહ્માંડમાં વસ્તુ છે એ જ વસ્તુ એ જ શક્તિ આ મનુષ્યની અંદર રહેલી છે પરમ કુભદેવે વચનામૃત પાંચસો ત્રીસમાં ગાંધીજી પરના પત્રમાં બોધ્યું કે જળના હજારો ગમે સંયોગ કરીએ તો તે જળરૂપ થાય તેથી ચેતનની ઉત્પત્તિ થઈ શકે નહીં આમાંથી કોઈને પણ જ્ઞાન ગુણ નથી અને તેથી જો આ પાંચે વત્તે ઓછે અંશે ભેગા કરવામાં આવે કે ભેગા થઈ જાય તો પરિણામે જે વસ્તુ બને તે તેવી જ જાતિના થાય તેમાં જ્ઞાન ગુણ ન જ હોય કેમ કે કોઈ પણ પ્રત્યેક ઘટકમાં તે ગુણ નથી આત્મા કે જેનું મુખ્ય લક્ષણ જ્ઞાન સ્વરૂપ પણ છે તે આવા મહાભૂતમાંથી બને જ કઈ રીતે અને બને જ નહીં તો પછી જેને મરણ કહેવાય છે તે થતાં તે પાંચ મહાભૂતમાં ભળે પણ કઈ રીતે જ્ઞાન સ્વરૂપ પણ એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે તે બંનેના અનાદિસહજ સ્વભાવ છે આ રીતે બંને પાંચ મહાભૂત મૂળ જળ તત્વરૂપે વસ્તુ છે અને આત્મા પણ નિત્ય પદાર્થ છે પાંચ મહાભૂતમાંથી બનેલ પદાર્થ શરીર માણસનું ગાયનું કે ભેંસનું એ નિત્ય નથી પાંચ મહાભૂતનું બન્યું તે પાંચ મહાભૂતમાં ભળી જશે પાંચ મહાભૂતનું શરીર અગ્નિ સંસ્કાર કરે કે દાટે ફરી પાછું પાંચ મહાભૂતમાં ભળી જશે પાણી પાણીમાં વાયુ વાયુમાં પૃથ્વી પૃથ્વીમાં વગેરે કોઈ મર્યું નથી કોઈ જન્મ્યું નથી બહારથી દેખાતા રોગ બદલાયા કરે છે પરમ કપે બોધ્યું છે તે મુજબ જીવને મૂળમાં તો ભાવમરણ ટાળવાનું છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાહો રાચી રહો કુનકુન સ્વામી અષ્ટપહોડમાં જણાવે છે કે જીવે જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ કરી નથી આ સમજણ આવી નથી ત્યાં સુધી તે જીવતું મળતું છે ઉપયોગ ચૂકી જીવ પર ભાવમાં રમણ કરી રહે છે તે પોતાનું ખરું ભાવમરણ છે આ મુજબ ભાવમરણ એ દ્રવ્ય મરણનું કારણ છે કેમ ત્યાં ન મનાય ત્યાં સુધી દેહભાવને લઈને જીવની ઉત્પત્તિ અને રોગ શોગ દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે અને જો જ્ઞાનીના વચન પર શ્રદ્ધા આવે તો તો એવો જે અનાદિ એક મિથ્યા તો ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે અને પછી ભાષે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન તો બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે જીવ અજ જન્મે નહીં અજરા બુઢાપો આવે નહીં અમર મરે નહીં અજે અમર સહજાનંદી થઈ જાય હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ કોઈ મરે નહીં કોઈ નવું જન્મે નહીં છે હતું અને હશે બધું જ સચ છે જળ અને ચેતક માત્ર બાહ્ય રૂપ બદલ્યા કરે છે અને નાશ પણ તે પર્યાયનો થાય છે તેને જગત જેવો મરણ ગણે છે જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવાગ્ય છે બધા જીવો જીવી જાણે છે મરતા આવડે તો મરણનો નાશ થઈ જાય આવી સમજણ સાથે દેહ છૂટે તો કાળનો પણ કાળ થઈ જાય પરમ કુમા આ સમજણ આપે છે વચ્રમૂત એકસો પચાસમાં કહે છે મોતનું ઔષધ હું આ તને દઉં છું વાપરવામાં દોષ કરજે નહીં ભવ અને ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવ ઔષધ તો જ ભક્તિ હે રાજ ભાવ ઔષધ તો જ ભક્તિ